યુક્રેનના બાળકોના દેશ નિકાલા સહિતના યુદ્ધને લગતા ગુનાઓને લઈ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે। કોર્ટે રશિયાના રાષ્ટ્રપતિ પર વોર ક્રાઇમ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે। ઉપરાંત પુતિન પર યુક્રેનના બાળકોને ગેરકાયદેસર રીતે બળજબરીથી રશિયા લઈ જવાનો પણ આરોપ છે। તેમાં કહેવાયું છે કે જ્યારે રશિયાએ યુક્રેનમાં સંપૂર્ણ રીતે ઘૂસવાની કાર્યવાહી કરી ત્યારે 24 ફેબ્રુઆરી 2023 થી આ ગુનાઓ કરાયા છે। જો કે મોસ્કોએ આ અપરાધના આરોપોને ફગાવી દીધા છે। આઈસીસીએ રશિયાના રાષ્ટ્રપતિ પર બાળકોને દેશમાંથી હાંકી કાઢવામાં શામેલ હોવાના આરોપો લગાવ્યા છે। આઈસીસીએ જણાવ્યું કે તેમની પાસે એવું માનવા માટેના યોગ્ય આધાર છે કે તેમણે આ કૃત્યો કર્યા છે, તેમજ આ કૃત્યો કરવામાં અન્ય લોકોને મદદ કરી છે। કોર્ટે એમ પણ જણાવ્યું કે પુતિન બાળકોને દેશમાંથી હાંકી કાઢનાર લોકોને રોકવા માટે પોતાની સત્તાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા। બાળકોના અધિકાર માટે રશિયાની કમિશનર મારિયા લાવોવા બેલોવાને પણ આઈસીસી દ્વારા વોન્ટેડ જાહેર કરાઈ છે। પુતિન અને લાવોવા બેલોવા વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે। ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પાસે શંકાસ્પદોની ધરપકડ કરવાની કોઈ સત્તા નથી અને આઈસીસી માત્ર એવા દેશોમાં જ સત્તાનો ઉપયોગ કરી શકે છે જે દેશોએ કોર્ટની સ્થાપના કરાર પર હસ્તાક્ષર કર્યા છે। રશિયાએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા ન હોવાથી પુતિન અને લાવોવાનું પ્રત્યાર્પણ અસંભવ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।